જરાસંઘે ઘેરો ગાલ્યો. કથા આવી છે જરાસંઘનો જન્મ થયો ને ત્યારે બે ફાડિયા વાળા હતા. કેવો હતો? એટલે પછી મહારાણીએ ફાડિયાને જંગલમાં ફેંકાવી દીધા. એમાં બનવા જેવો કે ખબર નહીં એનું કેવું નસીબ હશે. વિધુનું વિધાન કેવું હોય ખબર ન પડે ને. હા, જરા નામની રાક્ષસી છે એ આવી અને એને ટુકડો જોયો. એ પોતાનો ખોરાક શોધતી હતી ને એક ટુકડો જોયો, બીજો ટુકડો આમ નજર કરી એ જોયો, બે ટુકડા ભેગા કર્યા ને હાથમાં લીધા અને અચાનક એ જોઈન્ટ થઈ ગયા. અને પહેલા આમ રડવાનો અવાજ ચાલુ કર્યો. તમે વિચાર કરો, રાક્ષસી ભાગી ગઈ એને મૂકીને. એ કેવો રડ્યો હશે? એ રાક્ષસી ભાગી ગઈ એટલે રાણીને અહીંયા કને દૂધ આવ્યું છે, દહીં આવ્યું છે. એટલે રાણી વિચાર કર્યો, દીકરો મરી ગયો અને આ મને દૂધ આ દહીં આવ્યું એનું કારણ તપાસ કરો. કંઈક ઘટના ઘટી લાગે છે. તપાસ કરીને ઓલું જંગલમાં રડતો હતો અને પછી લઈ આવ્યા અને સ્તનપાન કરાવી મોટો કર્યો. એ જરા નામના એ રાક્ષસીએ એને જોડ્યો એટલે જરાસંઘ, આવું એનું નામ સાર્થક થયેલું છે. કથા આવી છે. આનો સાર શું છે? જીવનમાં 50 વર્ષ થાય પછી શું આવે? એક ફાડ્યું ગયું, હવે એક બીજું ફાડ્યું છે, જરાસંઘ વૃદ્ધાવસ્થા આવે. મથુરા શું છે? એ શરીર છે. મથુરા એટલે શરીર. શરીર પર ચડાઈ કરે, સાંધા દુખે, ખાવાનું પચે નહીં, ગેસ થાય, એસિડિટી થાય, પ્રેશર વધી જાય, નસું બ્લોક થઈ જાય, બાયપાસ કરો તો ચોથી નસ બ્લોક થાય, બધું એ થાય. હે, કાનમાં સંભળાય નહીં, શક્તિ ઓછી થવા લાગે, બધું ઓછું થઈ જાય. તોય તદપિન મુંચતી આશા પિંડમ, તોય આશારૂપી એ લોચાને જીવ છે છોડતો નથી. જરાસંઘે ઘેરો ગાલ્યો છે કે આજે તો કનૈયાને મૂકવું નહીં. ભગવાને વિચાર કર્યો કે બધાને મારી નાખું અને એકને જીવતો રાખું ને તો ફેરી વાર બધાને ભેગા કરીને લઈ આવશે એટલે આપણે પરબારું કામ પતી જશે, કોઈને ગોતી ગોતીને મારવા નહીં પડે. એટલે પૃથ્વીનો ભાર પણ હળવો થઈ જશે અને કદાચ એમાં કંઈક અધૂરું રહેશે તો અન્યોપિ ધર્મ રક્ષાય દેહ સંભ્રિયતે મયા વિરામાપ્યાય ધર્મસ્ય કાલે પ્રભત ક્વચિત. કદાચ કંઈક અસુરો રહી ગયા તો વળી ફરી વાર પ્રગટ થઈશ કે આવું પ્રભુએ વિચાર કર્યો. ભગવાનને દાઉ ભૈયા મથુરાની નગરીમાંથી બે જણા ખુલ્લા ચરણે આવ્યા છે અને ભગવાને આમ આકાશ ઉપર નજર કરીને તો આકાશમાંથી બે દિવ્ય રથ ઉતર્યા. ભગવાનના દિવ્ય આયુધ્યો એ પણ આકાશમાંથી નીચે ઉતર્યા અને દાઉ ભૈયા અને ભગવાન કૃષ્ણ છે એ રથ ઉપર બેઠા છે. યુદ્ધ કરવાને માટે આવ્યા રણ મેદાનમાં. ભગવાને પોતાનો પંચજન્ય નામ જે શંખ હતો ને એ શંખનો નાદ કર્યો છે અને જરાસંઘની સેના હતી ભયભીત થઈ ગઈ છે. ભગવાન કે આવી જા, કે કાંઈ વાંધો નહીં, કે અમે બે, તમે જેટલા હો એટલા, કે અમે બે કાફી છે. એટલે જરાસંઘ કહે છે, કનૈયા તું તો હજી બાળક છે, મારી સાથે યુદ્ધ ન કરી હગે, તું ભાગી જા. આ તારો ભાઈ બલરામ છે, એને યુદ્ધ કરવું હોય તો એ ભલે લડે. એટલે ભગવાને ભાઈ આમે જોયું, ભાઈ આ તો તમને આમે ફફોણા મારે છે કે મને તમારો સ્વભાવ છે એ બતાવો. અને પછી તો જેમ વાદળા સૂર્યને ઢાંકી દે એમ બળદેવજીએ અરે બાણોની વર્ષા કરી અને આખા સૈન્યને ઢાંકી દીધું છે. ભગવાને પણ પોતાના સાંગ નામના ધનુષ્યમાંથી બાણો છૂટા મૂકેલા છે
બલરામે શું કર્યું? દિવ્ય મુસળ હતું, મુસળ જોયું? એ ભાઈ મુસળ જોયું? મુસળ, મુસળ કે નહીં કહેવાય? પૂછજો. એ મુસળ થી બધા અસુરો નો સંહાર કરેલો છે. જોત જોતામાં જરાસંઘના સૈન્યનો નાશ કરી નાખ્યો. બલરામે જરાસંઘને પકડી વરુણ પાસથી બાંધવાની તૈયારી કરી છે. ભગવાન કે ભાઈ મારી વાત માનશો કે? હું તમારો નાનો ભાઈ છું. ડાઉભાઈ સમજી ગયા કનૈયો કંઈક કહેવા માગે છે, એટલે એની વાતમાં કંઈક તથ્ય હોય. બોલ બોલ. એટલે ભગવાન કહે છે કે ભાઈ આને છોડી દો. કે અરે શું આને છોડી દો, આ કેટલી મહેનત કરાવી, હવે આને છોડાય કે? ભગવાન કે જો આને છૂટો મૂકશું ને તો ફરી વાર આવશે કે, અને આપણે કોઈને ગોતવા નહીં જવા પડે. છાનું માનું આપણું અહીંયા બેઠા બેઠા કામ થાય એમ છે, થોડોક વિચાર કરો. દાઉ ભાઈ કે એ વાત સાચી કે, છૂટો મૂકી દીધો. પાછા મથુરામાં પ્રવેશ કર્યો અને જરાસંઘના સૈન્યનું જેટલું ધન હતું ને એ ભગવાને લઈ લીધું છે અને ઉગ્રસેન મહારાજાને આપેલું છે. નગરજનોએ ભગવાન કૃષ્ણ અને બલરામનું સન્માન કર્યું છે. જય જયના નાદ કરેલા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જરાસંઘને મનમાં થયું હવે આપણે અહીંયા રહેવાય નહીં, આપણે વનમાં જઈને તપ કરવા જવાય, તપ કરું હવે તો, હવે આ રાજ્ય ન જોઈ. એટલે બધા એના મિત્રો રાજા હતા ને એને સમજાવ્યો કે આમ ઢીલો કાં થાય કે, ઉભો થા કે, ફરી વાર સૈન્ય ભેગું કર, અમે તારા ભેગા છી. આમ કઈ કનૈયાથી ડરીને, બલરામથી ડરીને એમ મનમાં ન ભાગી જવાય કે. અને પછી મન આવીને પાછા લઈ આવ્યા. અને પછી એક વખત નહીં, બે વખત નહીં, ભગવાને એને 17 વાર હરાવેલો. કેટલી વાર? હા, વગર કમિશનનો એજન્ટ, હે, ઘર બેઠો ધંધો ચાલે છે. 17 વાર ભગવાને એને હરાવ્યો છે. 18મી વખત જરાસંઘે ચડાઈ કરી પણ તકલીફ ક્યાં થઈ? નારદજી કાળયવન પાસે ગયા છે, એ એટલો બળવાન અસુર હતો, એની સામે કોઈ યુદ્ધ કરી શકે એવું હતું નહીં દુનિયામાં. એટલે એ એવા માણસને ગોતતો હતો કે મારી સાથે યુદ્ધ કરે એવો કોઈક મારો બરોબરીઓ મળે. એટલે નારદજી આવ્યા અને કાળયવનને કીધું કે તારો બરોબરીઓ એક માણસ છે કે તારી સાથે યુદ્ધ કરી શકે એવો? કોણ છે? કૃષ્ણ છે મથુરા નગરીનો, અને એ તારી અમે યુદ્ધ કરે એવો છે. તારામાં જેટલું બળ છે ને એના કરતાં 1000 ગણું બળ એનામાં છે કે, જો તારી તાકાત હોય તો તું ત્યાં જા અને એને જીતીને બતાવો કે. અને આમ છંછેડ્યો ને, છંછેડાઈ ગયો, હવે તો મૂકવું નહીં. અને કેટલાનું સૈન્ય લઈ આવ્યો હશે? 3 કરોડ. કેટલા? એ મારું હમણું ક્યાં હશે? આખું બોમ્બે ઘણી આવ્યો? ક્યાં ઘણી આવ્યો? આખું મુંબઈ ઘણી આવ્યો. 3 કરોડનું સૈન્ય છે એ લઈને આવેલો છે. આ બાજુ જરાસંઘ આવી ગયો, પેલી બાજુ કાળયવન આવ્યો. ભગવાને વિચાર કર્યો કે હવે આના અમે લડવા જાશું ને તો ઓલો ઘેરો ગાલશે, ઓના અમે લડવા જાશું તો આ ઘેરો ગાલશે, કરવું શું કે. પછી ભગવાને વિચાર કર્યો કે આ લોકોને, મથુરાવાસી લોકોને છાના માના બીજી જગ્યાએ આમ ગોઠવણી કરી દેવી જોઈ. અને પછી ભગવાને વિશ્વકર્માને યાદ કર્યા. વિશ્વકર્મા હાજર થયા. પ્રભુ શું સેવા કરું? ભગવાન કે જો સમુદ્ર વચ્ચે એક નગરી બનાવવાની છે કે. તું કેવી? તો કે તમને જેવી ફાવે એવી, પણ અમારા માટે બનાવવાની છે, અમારી પ્રજાજનો માટે નગરી બનાવો. અને વિશ્વકર્માને ભગવાને આજ્ઞા કરી છે. વિશ્વકર્મા આવ્યા. 12 યોજન વિસ્તારવાળી, કેટલા કિલોમીટર થયા? 12 તેરી 36,
36 કિલોમીટર લાંબી સોનાની નગરી બનાવેલી છે. આ લોકો ગોતે છે એ મળે નહી, મફતમાં થોડું મળે કઈ. સોનાનું નગર તૈયાર થયું, બધા ઘોર નિદ્રામાં સુતા છે. ભગવાન યોગ માયાને આજ્ઞા કરી કે આ બધાને અહીંયાથી ઉપાડી અને બધાને ત્યાં મૂકી દો. અને રાતોરાત બધાને ત્યાં મૂકી દીધેલા છે. દરરોજની ટેવ પ્રમાણે બધા વહેલા જાગ્યા, બારે આવે, આ બધું ફરી ગયું, કરવું શું, માથું ફર્યું હે, સૂર્ય ફર્યા, કોણ ફર્યું ખબર પડતી નથી. યા નજર કરે તો આમ જુદા જુદા દરવાજા દેખાય. દ્વાર કહાં હે, દ્વાર કહાં હે, એટલે દ્વારકા નગરી. સમજ્યા તમે કથા શું કહેવા માંગે છે? આ તો કથા થઈ ગઈ દ્વારકા નગરી. દ્વારકા, ક એટલે બ્રહ્મ, ક એટલે ભગવાન, દ્વાર એટલે ઇન્દ્રિયો. જેની ઇન્દ્રિયોમાં ભગવાન રમતા હોય એ દ્વારકામાં બેઠો છે એમ કહેવાય. અને દ્વારિકામાં કોણ રહે છે? ભગવાન રહે છે. એટલે જેની ઇન્દ્રિયોમાં ભગવાન રમતા હોય તો એ દ્વારકામાં જ ભગવાનની બાજુમાં બેઠો છે, એને દ્વારકા કહેવાય. ભગવાને બધાને ત્યાં ગોઠવી દીધા છે. શરીર છે જીવાત્માનું ઘર છે, ઇન્દ્રિયો દરવાજા છે, એમાંથી જીવ બારે નીકળે છે. કેના દ્વારા? ઇન્દ્રિયો દ્વારા બારે નીકળે છે. એટલે જે ઇન્દ્રિયોમાં ભગવાન રાખે ને તો અમે કોણ મળે? એને ભગવાન મળે છે. એટલે હમણાંથી જો અભ્યાસ કરે પછી અંતકાળે શરીરમાંથી નીકળવાનો સમય થાય, નક્કી તો છે જ, પણ કેટલા વાગે નીકળવાનું છે એ ટિકિટ આપણે હાથમાં આવી નથી. એટલે આપણે છનમાના બેઠા છી. એ મારા હાથમાં આવશે એ મને જવું પડે. એ જ્યાં આવે ત્યાં, જ્યાં ટિકિટ ફાટે ત્યાં. આ કેનું કઈ નહીં આલે તાણામાં. આપણે ભાઈ રિટર્ન ટિકિટ પાછી આવી તો પાછું આવવાનું, કે જવાનું અષ્ટાવણથી પર તો ત્યાં જવાનું. જેની જેવી સાધના, જેવી શ્રદ્ધા, એ પ્રમાણે આગળ પગઠિયા નક્કી થશે ને સીટ મળશે. હો, એ નક્કી વાત છે. હા, ખાલી નેડી નથી નમાવાની. હરીશ ઈશ્વર, એવું છે ભાઈ. કાળયવન જરાસંઘ સાથે લડવા આવે છે. ભગવાનને મથુરા છોડવું પડ્યું છે. એક દિવસ આપણે પણ આ મથુરારૂપી શરીર છોડવું પડશે અને ભગવાનનો આશરો લેવો પડશે. મથુરાના લોકોએ દ્વારિકાનો આશરો લીધો. દ્વારિકા એ ભગવાનનું ઘર છે. એટલે જે ભગવાનનો આશરો લે છે ને એને અંધકારે પોતાના પ્રાણનો ત્યાગ કરો ને, એ સાવ સહેલું છે. નહીં તો અંતકાળ એટલો ખરાબ છે ને, કેટલી બધી વ્યાધિઓ શરીરમાં હોય એ ન પૂછો વાત. કાંઈક કેવું હોય તો કોઈને કહી ન કે આખી દુનિયાની આખી જિંદગીની આમ ટેલિફિલ્મ દેખાય. શું દેખાય? 3 કલાકની મૂવી હોય ને પિક્ચર. હા, ભગવાન છે 1 સેકન્ડમાં આખી જિંદગીની પિક્ચર આમ બતાવી દે, ખબર એ પડે. પણ કોઈને કહ્યું હોય તો કોઈ કહી ન ગઈ, કારણ કે અહીંયાથી ડિસ્કનેક્ટ થઈ ગયું હોય. કાંઈ ન હોય, અહીંયાથી ડિસ્કનેક્ટ થઈ ગયું હોય બધું. હે, એ વાઈફાઈ ક્યાંય પકડે નહીં હો, બધું બંધ થઈ ગયા, ડેટા ખલાસ થઈ ગયા. હા, અને પછી ભગવાન બતાવે, હવે જો કે આ તારું પેપર, તે આવું પેપર ભર્યું છે તો આ તારા માર્ક્સ. અને પેલો કે ત્રીજો કે ચોથો નંબર કે પછી પ્રમોશન પાસ થાય, આ જેવું પેપર ભરે એ પ્રમાણે એને માર્ક્સ મળે ને. સમજાય કથા? સમજાય. ભગવાને વિચાર કર્યો, હવે શું કરવું? કાળયવન આવ્યો છે, જરાસંઘ સાથે આવ્યો છે. કૃષ્ણે મોટા ભાઈને કહ્યું, તમે કાળયવનને સાચવો અને ત્યાં સુધી હું જરાસંઘને હાંચવું. કે જરાસંઘ થોડોક હાંચવાઈ જાય, હજી કાળયવનને હું હાંચવી લઈશ. કે અને પછી એ પ્રમાણે થયું છે. યુદ્ધ થયું,
જરાસંઘ 18મી વખત આવ્યો છે. ભગવાને વિચાર કર્યો કે હવે તો આ થાકતો નથી, હારી જાય રહો તો એ પાછો આવે રહો. કે પછી જરાસંઘ ને હરાવેલો છે. કથા બહુ લાંબી છે, એ કથા આપણે કરશું તો કલાક બીજી જાય. ભગવાનને થયું કે કાળ યવનને આ દુનિયામાંથી વિદાય કરવો. કાળ યવનને નારદજીએ ચિહ્ન આપેલા હતા કે હું ઈ કૃષ્ણને ઓળખું કેમ, તો કે પીતાંબર વસ્ત્રધારી છે, મુગટ ઉપર મોરની પીછી ધારણ કરે છે, દેખાવે શ્યામ છે પણ બહુ રૂપાળો છે, કે વૈજયંતી માળા કંઠમાં ધારણ કરેલી હશે, કે એવો તી જને તને રણ મેદાનમાં દેખાય એ સમજી લેવાનો એ કૃષ્ણ છે, અને એની આમે તું બાથોબાથ લડે ને તો તું ખરો યોદ્ધો કહેવાય. અને ભગવાન છે એ કાળ યવનને આમ થોડોક મચકારો આપેલો છે અને એના રથની બાજુમાંથી પસાર થયા છે. કાળ યવનને ખબર પડી ગઈ આ ઓલો જ છે. કાળ યવન કહે કૃષ્ણ તું છે? ભગવાન હસ્યા. હો, અને ખબર પડી રથ ઉપરથી નીચે ઉતર્યો, ભગવાનને પકડવા જાય. ભગવાન ભાગા છે રણ છોડીને. હો, ભાગા રણ છોડીને. એ દેવતાઓ આકાશમાં આ દૃશ્ય જોવે છે અને દેવતાઓ તો નગારા વગાડા મંડી ગયા, તબલા વગાડા મંડ્યા. અહીંયા વાગે તો ઠીક, તબલા વગાડા માંડ્યા છે. આ તમને થોડીક ઊંઘ ના આવે ને, થોડીક કથા ઠંડી એ એટલે વરી ઊંચી કરું. સમજે ને, તબલા વગાડા માંડ્યા દેવતાઓ. અમારે જ્યાં પ્રવીણ ભગત વગાડે, હે અરવિંદ કે પ્રવીણ, હે બે નામ છે એના, બધાના બે નામ હોય ને, નિકનેમ એ હોય ને, પણ આના બે નામ એ હોય સુંદર મજાના, પ્રવીણ અને અરવિંદ. દેવતાઓએ નગારા વગાડવાનું ચાલુ કર્યું છે, ગંધર્વો છે સુંદર મજાનું સંગીત વગાડે છે, સમજે ને, સુંદર મજાનું સંગીત ચાલુ કર્યું છે. અપ્સરાઓ નૃત્ય કરે છે. હમણાં જ કાળ યવનનો નાશ થશે. ભગવાન ભાગ્યા છે અને ભગવાન આજે રણ છોડીને ભાગ્યા એટલે દેવતાઓએ એ કાળ યવન મરે એના પહેલા જ જે જેનો નાદ કરી દીધો, એ રણ છોડ ભગવાન કી જય. સંગીત ચાલુ જ રહ્યું. દેવતા હોય જે જેનો નાશ કરેલો છે, કાળ યવનને ભગવાન થકાવી નાખ્યો, દોડાવી દોડાવી ભગવાન આગળ, કોને એમ હમણાં જ પકડી લઉં એક હાથ દૂરો ભગવાન ખાલી, એટલો દોડાવ્યો ન પૂછો વાત. અને ભગવાન ગિરનારની તળેટીમાં લઈ આવ્યા જ્યાં મુચકુન મહારાજા સુતા હતા ને, એ ગુફામાં ભગવાન દોડ્યા છે અને પોતાનું જે ઉત્તરીય વસ્ત્ર હતું ને એ મુચકુન મહારાજાને ઉઠાડી દીધું ને ભગવાન ખૂણામાં સંતાઈ ગયા. ઓલો આવ્યો, એ પરસીને રેબ ગેબ ઊભો રહ્યો, માન માન ઊભો રહી શકે એવો, બહુ થાકી ગયેલો. અને એને જોયું કે આ મારો અવળો દોડાવ્યો અને અહીંયા આવીને આમ લાંબો થઈને હુઈ ગયો એક, અને પેલા એ લાત માર્યો, આમ મને દોડાવીને હુઈ ગયો, ઊભો થા કે મારી સામે યુદ્ધ કર કે. દેવતાઓને ખબર પડી ગઈ કે હવે આનું પૂરું આવ્યું, ટાઈમ થઈ ગયું છે. કારણ કે દેવતાને ખબર હતી કોણ હતું છે ગુફામાં, વરદાન કોને દીધું છે, દેવતાઓએ દીધું છે મુચકુંદ રાજાને. યુદ્ધ કરવા ગયા દેવલોકમાં, ત્યારે દેવતાઓ રાજી થઈને કીધું, માગો માગો શું જોઈ, તમે અમને બહુ મદદ કરી. ત્યારે મુચકુંદ રાજાએ એમ કીધું, મને મુક્તિ આપો. તો કે મુક્તિ અમે ના આપી હકી. તો કે મને થાક બહુ લાગ્યો છે, મને નિદ્રા લેવી છે, મારી ઊંઘમાં જે ખલેલ પહોંચાડે અને મને જગાડે, અને પહેલી નજર જેના અમે કરું એ બળીને ભસ્મ થઈ જાય. દેવતાને ખબર પડી ગઈ હવે આ ગયો, અને કહી દીધું વધારે તબલો વગાડો. તબલો ભાઈ વધારે વગાડવા માંડ્યો.
તમને વાંધો નથી ને, હું તો ઉપર કહું રો, તમને નથી કહેતો કઈ. જો તમને આનંદ આવે ને એટલે એ આનંદની સાથે આ ભગવાનના ચરિત્રો આપણે ગાન કરીએ છીએ. લાત ફટકારીને મુચકુંદ રાજા જાગ્યા છે, જાગ્યા. મનમાં થયું આ મને કાચી ઊંઘમાંથી કોને જગાડ્યો, ગુસ્સો આવ્યો. યુગો વીતી ગયા કેટલા સુતા એને, આંખ ચોડી અને આંખ ખોલી હમે કાળ યવન અને ઇતિહાસ એવી સાક્ષી પૂરે. કાળ યવનના નેત્રમાંથી અગ્નિ નીકળ્યો અને અગ્નિ ક્યાં ગયો, સીધો કાળ યવન ઉપર, અને કાળ યવન મળીને ખાક થઈ ગયો છે. અને પછી મુચકુંદ રાજાએ આજુબાજુ નજર કરી, એક ખૂણામાંથી દિવ્ય પ્રકાશ નીકળતો હતો. એને મનમાં એમ થયું કે આ ખૂણામાંથી દિવ્ય પ્રકાશ કેમ નીકળે છે. ઊભા થયા ત્યાં નજર કરી ના તો ભગવાન દ્વારિકાધીશ કૃષ્ણ કનૈયાલાલ ત્યાં કને ખૂણામાં પ્રભુ ઊભા છે. એટલે મુચકુંદ મહારાજાએ કીધું, હે દિવ્ય પુરુષ તમે કોણ છો કે, અને આ મારી નજર જેના ઉપર પડી એ વ્યક્તિ કોણ હતો કે બળીને ખાક થઈ ગયો, વાણી થઈ ગયો કે. ત્યારે ભગવાને કીધું, દેવતાઓ પાસે તમે મુક્તિ માગી હતી, એ મુક્તિ આપનારો હું પોતે સાક્ષાત નારાયણ છું. અને પછી મુચકુંદ ભગવાન મુચકુંદ રાજા ભગવાનની બે હાથ જોડી સ્તુતિ કરે છે, પ્રભુ અહો ભાગ્ય મારા કે આજે મને ગુફામાં સામે ચાલીને દર્શન દેવાને માટે આવ્યા. ભગવાન કે બે કામ કરવા માટે આવ્યો કે તો બોલો હવે શું ઈચ્છા છે, તો કે મુક્તિ આપો, તેની નથી મળી હવે આપો. ભગવાન કે મહેનત વગર કઈ ન મળે, કે તમે રાજા છો, રાજસી કર્મ બહુ કરેલા છે, માટે હજી તમને એક જન્મ લેવો પડશે. મારી ભક્તિ કરશો, મારી ભક્તિમાં તરબોળ થશો, બધાના મીણા સહન કરશો, લોકો ટીકા નિંદા કરશે, તમારા એ બધા પ્રાપ્ત ને પાપ ધોવાશે, તમારું અંતકરણ શુદ્ધ થશે ને, તહી પછી તમે મારા ચરણમાં નિવાસ કરીને રહેશો. જાઓ, હું તમને વરદાન દઉં છું, હવે પછીનો તમારો જન્મ થશે ને એમાં તમને મારી ભક્તિ પ્રદાન કરું છું. અને મહાપુરુષો ચિંતકો એમ વાત કરે કે એ મુચકુંદ રાજા પછી કોણ થયા છે, નરસિંહ મહેતા થયા છે. કોણ થયા? અને ભગવાનની ભક્તિ કરી છે. લ્યો હજી બધા યાદ કરે, અને કાળ યવન ભગવાનને હાથે મર્યો નથી. જો ભગવાન એને મારત ને તો એને તારવો પડત, મુક્તિ દેવી પડત. એટલે બીજા જન્મે કોણ થયો? એ કાલીદત્ત થયો. શું થયો? અને પછી ઘનશ્યામે એને માર્યો અને પછી મુક્તિ થઈ છે. એ કથા અદ્ભુત હરિચરિત્રામૃત ની અંદર છે, બહુ અદ્ભુત વિસ્તારથી છે. આ ભગવાન રણ છોડીને ભાગ્યા છે એટલે ભગવાનનું નામ પડ્યું રણછોડ. બોલો રણછોડ ભગવાનની જય. હવે કોણ બાકી રહ્યો? જરાસંઘ બાકી રહ્યો ને. ભગવાને વિચાર કર્યો કે આને મારો નથી, કે આ બિચારો ગરીબ માણ છે, કે વારે વારે ભીખ માંગવા આવે.
જરાસંઘ પાછળ પડ્યો એટલે ભગવાન પ્રવર્ષણ નામનો પર્વત હતા ને એના ઉપર ચડી ગયા. દાઉ ભૈયા પણ ત્યાં આવી ગયા કે જે પર્વત ઉપર હર હંમેશને માટે વરસાદ વરસે છે. પ્રવર્ષણ પર્વત કયો? જ્યાં જ્ઞાનની વાત થતી હોય, જ્યાં ભગવાનની કથા વાર્તા થતી હોય, એનો વરસાદ થતો હોય એટલે એ પ્રવર્ષણ પર્વત કહેવાય. ભગવાને આજે પ્રવર્ષણ પર્વતનો આશરો લીધો છે. વૃદ્ધા અવસ્થા આવે ને એટલે જે વ્યક્તિ ભક્તિનો ભગવાનની કથા વાર્તાનો આશરો લે ને તો એનું કામ થાય. ભગવાન પ્રવર્ષણ પર્વતનો આશરો લીધો, જરાસંઘને ખબર પડી છે, ચારે બાજુથી પર્વતે હળગાવ્યો, હળગાવ્યો, તપાસ કરી જુઓ તો ખરા ક્યાં ગયા બે જણા, અને ભગવાન કૂદકો લગાવી અને દ્વારિકામાં આવ્યા. અને દ્વારિકાના લોકોએ ભગવાનને નવા નામથી બોલાવ્યા છે, બોલો દ્વારિકાધીશ કી જય. ભગવાન હવે દ્વારિકાના રાજા થયા છે. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત મહારાજા, ઓખા મંડળના અધિપતિ રૈવત રાજાએ પોતાની રેવતી નામની કન્યા બ્રહ્માજીના કહેવાથી બળદેવજી સાથે પ્રણાવી. એ કથા નવમા સ્કંદમાં આવી ગઈ. શ્રી કૃષ્ણ ભીષ્મક રાજાની કન્યા રુક્મિણીને સ્વયંવરમાંથી લાવીને પરણ્યા હતા. પરીક્ષિત રાજા કહે છે, ભગવાન ભીષ્મક સુતામ રુક્મિણીમ રુચિરાનનામ રાક્ષસેન વિધાનેન ઉભયેમ ઇતિ શ્રુતમ. પરીક્ષિત મહારાજા કહે છે કે ગુરુદેવ, ઈ ભગવાનની કથા મને વિસ્તારથી સંભળાવો. એટલે હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજાને ઈ કથા વિસ્તારથી સંભળાવે છે. હો, જેને સંત મળે ને એને ભગવાનની ઓળખાણ થાય છે. નારદજી કુંદનપુરની અંદર આવેલા છે. વિદર્ભ દેશના અધિપતિ ભીષ્મક રાજા કુંદનપુર શહેરમાં રાજ્ય કરે છે. એના પત્નીનું નામ છે સુદ્ધમતી. પાંચ દીકરાઓ છે. કેટલા? એમાં એક પુત્રી છે રુક્મિણી. રુક્મિણી ઉંમરલાયક થઈ છે. ભગવાનની ઈચ્છાથી નારદજી રુક્મિણીના મહેલે આવ્યા છે. નારદજી જાણે છે રુક્મિણી સાક્ષાત માં લક્ષ્મી છે. ભીષ્મક રાજાને ત્યાં રુક્મિણી રૂપે પ્રગટ્યા છે. નારદજી કહે, દેવી, તમારા લગ્નની ચર્ચા ચાલે છે એટલે થોડા દિવસમાં તમારા લગ્ન થવાના છે. તમે કોને પરણવા માગો છો? તમારા જીવન સંગાથીનો કોઈ તમે નિર્ણય કર્યો છે? રુક્મિણી કહે છે, ગુરુદેવ, એનો નિર્ણય તો મા બાપને કરવાનો હોય. હવે કેમ? હવે ગયું બધું ઈ કળિયુગમાં શું થશે, કેવું કેવું થશે, 11મો સ્કંદ વાંચજો, ભાગવતનો ખબર પડશે. તેથી 5000 વર્ષ પહેલા ભગવાન વ્યાસ એ ગુફામાં બેઠા બેઠા લખ્યું કે આવું આવું થશે ને મારું બધું થાય રહ્યું. તો એ કોઈ કંઈ કરી શકતું નથી. અંદરો અંદર પોતપોતાનું ગોઠવી લે. તમે અમારી બહુ વ્યાધિ ન કરો. હવે આટલી વ્યાધિ કરી, 20 વર્ષ સુધી વ્યાધિ કરી, હવે કે વ્યાધિ ન કરો. હે, હા, કડીકનો માણ છે ને કોઈ કોઈને પૂછશે નહીં, છાનુમાનું ગોઠવી અને સહી કરી આવશે અને છાપામાં ફોટો આવી જશે. તઈ ખબર પડે કે ભાઈ આનું ગોઠવાઈ ગયું હે, ગાંધર્વ યુવા થઈ ગયા. શું થઈ ગયા? નારદજીએ કીધું કે દેવી, કાંઈ નિર્ણય કર્યો છે? ત્યારે રુક્મણી દેવી એમ કહે છે કે ગુરુદેવ, અરે મારા લગ્નનો નિર્ણય તો મા બાપને કરવાનો હોય. આ દીકરીને ક્યાં પરણાવી? માત પિતા જ્યાં મૂકે ત્યાં આપણું હિત જ હોય. નારદજી કહે છે, હું તમને એ જ કહેવા આવ્યો છું કે તમને તમારું કાંડું હોપવું હોય તો એવા પુરુષના હાથમાં કાંડું હોપજો કે ઈ પુરુષ ક્યારે
મરે નહીં, અવિનાશી હોય, અજર અમર હોય. ત્યારે રુકમિણી એમ કીધું કે ગુરુદેવ, એવો પુરુષ આ દુનિયામાં કોઈ છે કે અજર અમર હોય, અવિનાશી હોય, તમારા નજરમાં હોય તો કયો? નારદજી કહે છે કે રુકમિણી દેવી, એવા તો એક દ્વારિકાધીશ છે કે હા, એમની સાથે તો જો લગ્ન ગ્રંથિથી જોડાઈ જાય ને તો તારું કામ થઈ જાય કે. એટલે રુક્ષ્મણી દેવીએ નક્કી કર્યું કે આ ગુરુ કહે છે એટલે આપણે આજથી મનોમન એ દ્વારિકાધીશ આપણા પતિદેવ છે. વરું તો નંદલાલ વરું, નહીં તો કુંવારી મરું. કે પરણું તો એક દ્વારિકાધીશ શ્રી કૃષ્ણને જ પરણું, નહીં તો એમને શરીર છોડી દઉં. અને પોતાની આ પ્રતિજ્ઞા છે માતા પિતાને કહી. ભીષ્મક રાજા અને સુદમતી દેવી માતા પિતા બહુ રાજી થયા કે તારા મનનો સંકલ્પ બહુ સારો છે, દ્વારિકાધીશ જેવો જમાય એ આપણે દુનિયામાં એવો નહીં મળે, એ સાક્ષાત નારાયણ છે. તો તારો ભાઈ છે ને રૂકમી, એ કહો જો છે એ ઊંધો હાલશે કે એ નહીં માને કે. લગ્ન નક્કી થાય છે પણ રૂકમી હતો, એને નક્કી કર્યું કે બેનના લગ્ન નક્કી થાય છે. અને ખબર પડી કે હારું પિતાજી અને માએ નક્કી કર્યું છે દ્વારિકાધીશને પરણાવવા, મારી બેન હું દ્વારિકાધીશને ના આપું. ઈ તો ગાયને ચરાવનાર ગોવાળીઓ છે કે ઈ કયો રાજા છે? કુંદનપુરની અંદર વિવાહની બધી સામગ્રીઓ ભેગી થઈ છે. હવે દેશાંતરના બધા મહારાજો આવ્યા છે અને આપણા મુક્તાનંદ સ્વામીએ એ રુક્ષ્મણી માતાનો વિવાહ કેવો થયો તો એ કીર્તનના રૂપમાં અદ્ભુત વર્ણન કર્યું છે. આપણે કીર્તનની સાથે ચાલશું, પોણા છ કે સાડા પાંચ વાગે ત્યાં સુધી કીર્તન સાથે સાથે ચાલતા જશું. અને માતાને લગ્ન કેવા થાય છે અને કેવો આનંદ છે એ મોજ આપે માણતા જશું. કુંદનપુર વિવાહ રચ્યો સુણી ભૂપતિ ભીમ કરાય. મારો ખાસ મિત્ર છે, મારી બેન હું એને પ્રણામી સુખમૈયાનું મન મેલું. લગ્ન કરવાના છે, તું જો નહીં પરણે ને તો ઓલો કનૈયો છે ને દ્વારિકાધીશ ઈ એનું હરણ કરી જશે. શિશુપાળ કે તો પછી હું તૈયાર છું. નેરે લાપી દીધું હો. અને બધાએ મિત્રો રાજા હતા ને ભગવાનથી વિરુદ્ધ હતા એ બધાને કુંદનપુરમાં બોલાવી લીધેલા છે કે ઓલાનું કંઈ નક્કી નહીં, કંઈ આવે અને લઈ જાય. આ બાજુ લગ્ન વચ્ચે એક જ દિવસ, કેટલો? જેને રામ રાખે એને કોણ રાખે? જો વિશ્વાસ હોય ને અંતરમાં, તમારી ટેક હાચી હોય ને તો ભગવાન છે ને ગમે ત્યાંથી પ્રગટ થઈ અને એ ભગતની ટેક રાખે છે અને એની રક્ષા કરે છે. પણ વિશ્વાસ હોવો જોઈએ, ટેક અંદરથી હાચી હોવી જોઈએ. બીજાને બતાવવા ખાતર હોય એનો કાંઈ ભરોસો નહીં. આને તો પ્રતિજ્ઞા કરી છે, વરું તો નંદ લાલ વરું, નહીં તો કુંવારી મરું. કે એક વચ્ચે દિવસ છે, વિચાર કર્યો રુક્મિણીએ હવે શું કરું, અંતરમાં દુઃખ થયું છે.
પણ ગુરુદેવે કીધું છે ને કે વરજે તો આને વરજે, અવિનાશી વર ઈ છે. કાગળ લખ્યો અને પોતાના એક અંગત બુદેવ હતા સુદેવ નામના, એ બુદેવને બોલાવેલા છે. કીધું છે કે તમારા જેવું કામ પડ્યું છે. ત્યારે સુદેવ નામના એ ભૂદેવે તેની રૂકમણીને એમ કીધું કે દીકરી શું કામ પડ્યું બોલ, હું આવડો ઘરડો, કોઈ દિવસ મારું કામ પડ્યું નથી અને આજે મારું કામ પડ્યું. બોલો બોલો, એવું મારું કયું કામ પડ્યું તમને? ત્યારે તેની રૂકમણી દેવી એમ કીધું કે સુદેવ, તમે મારા પિતાની સમાન છો, મારું એક કામ કરી દો. આ મારી ચિઠ્ઠી છે ને, ઈ દ્વારિકા પહોંચાડી દો. સુદેવે વિચાર કર્યો, આવતીકાલે આ રૂકમિણીના લગ્ન છે અને દ્વારિકા ક્યાં અને આ કુંદન પર ક્યાં, કે એક દિવસમાં હું પગે ચાલીને કેમ પહોંચીશ? અને સુદેવને ખબર છે કે દ્વારિકાધીશ સાક્ષાત નારાયણ છે, ઈ બધું એ મનનું જાણે છે, અંતર્યામી છે. અને જો આ દીકરીનો ભાવ સાચો હશે ને, ઈ એક દીમાં એક પળવારમાં પણ અહીં આવી જશે અને હું પળવારમાં ત્યાં પહોંચી જઈશ. અને સુદેવ નામના તેની ભૂદેવે રૂકમિણી દેવીને કીધું કે દેવી, દીકરી તારો કાગળ દે, હું લાકડીના ટેકે ટેકે જાઉં છું, જો હું આવતીકાલે સાંજ સુધી પાછો વરી આવું અને મેલમાં મારા પધરામણ થાય તો સમજી લેજે કે દ્વારિકાધીશ છે, એ તને લેવાને માટે આવી જાય. જો ના આવું ને તો સમજી લેજે દ્વારિકાધીશને તારી ચિઠ્ઠી પહોંચી નથી, પણ જો તારી ટેક અને તારો ભાવ સાચો હશે ને, તો એ દ્વારિકા વાળો ત્યાં બેઠો બેઠો આપણી વાત સાંભળે છે. અને રૂકમિણી દેવીએ ચિઠ્ઠી આપી. હો, સુદેવ નામના ભૂદેવ છે એ ચાલતા થયા છે. વિચાર કર્યો, એ દ્વારિકા બહુ દૂર છે, પહોંચું કેમ? થોડા હાલ્યા, થાકી ગયા, આમ વિહામો લેવા ઝાડને ટેકે બેઠા, ઊંઘ આવી ગઈ. અને થોડી વાર રહીને જાગ્યા ને તો ક્યાં કને, દ્વારિકામાં. હો, ઓ વિચાર કર્યો, હું ક્યાં હતો ને ક્યાં આવ્યો? પૂછ્યું નગરવાસીઓને, આ કયું સ્થાન છે? તો કે આ તો દ્વારિકા છે. પછી ખબર પડી ગઈ, આ તો મને ભગવાને પહોંચાડ્યો છે. અને પછી દ્વારિકાધીશને મળ્યા, ભગવાને કીધું, બોલો શું સંદેશો લઈને આવ્યા છો? કે કુંદનપુરના બિશ્વક મહારાજા, એમની દીકરી છે રૂકમિણી, એનો એક સંદેશો લઈને આવ્યો છું અને ચિઠ્ઠી આપી છે. અને ચિઠ્ઠી આપી, ચિઠ્ઠી વાંચો, વાંચી અને જવાબ દો તો હું પાછો વળું. કે અને ભગવાને ચિઠ્ઠી હાથમાં લીધી અને ચિઠ્ઠી ખોલી, ભગવાને ચિઠ્ઠી વાંચી. રૂકમણીએ શબ્દો લખ્યા હતા, કેવા શબ્દો લખ્યા હતા? મુક્તાનંદ સ્વામી કહે છે કે રૂકમણી દેવીએ એ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું ભગવાનને માટે? Amen.
રુકમણી દેવી લખે છે ચિઠ્ઠીમાં, પ્રભુ હું જન્મો જન્મની તમારી દાસી છું. ભગવાનને પામવું હોય ને તો દાસી થવું પડે, જીવને અબળા થવું પડે. દાસી થાય, ભગવાનના શરણમાં જાય ત્યારે ભગવાન એને સ્વીકારે છે. રુકમણી દેવી કહે છે, પ્રભુ જન્મો જન્મની તમારી દાસી છું, લગ્ન વચ્ચે મારો એક દિવસ છે, મારી ટેક છે, વરું તો નંદલાલને વરું નહીં તો કુમારી મરું, પ્રભુ મારી ટેક આ નિભાવજો, મારો હથેવાળો તમારી સાથે છે, મને બીજા કોઈ પુરુષ સાથે હથેવાળો કરવો નથી, એક દિવસ વચ્ચે છે, આ મારું તન છે એ મેં તમને મનોમન અર્પણ કરી દીધું, મારું ચિત્ત છે એ તમારા ચરણામિંદમાં મેં ચોટાડેલું છે, અને જો હવે તમે વાર લગાડશો ને તો મારા લગ્ન પહેલા હું આ ખોડિયાનો ત્યાગ કરીશ, મારા પ્રાણનો ત્યાગ કરીશ, જો તમે ટાણા માથે આવશો નહીં તો જોત વાટ નહીં આવો વેલા રે. અને પછી ભૂદેવ સામે દાઉ ભૈયા નજર કરી કે ત્યાં જાય છે કનૈયો એકલો જાય છે, એટલે નક્કી કંઈક ત્યાં કરશે. એટલે ભગવાન તો રથમાં બેસી ગયા અને સુદેવ નાના ભૂદેવને પણ રથમાં બેહાડ્યો. ભગવાન કુંદન પર આવ્યા છે. આ બાજુ રુક્મિણી દેવી વિચાર કરે છે, અરે રે રે, હવે લગ્નના ફક્ત 9 કલાક બાકી છે. કેટલા? 3 પ્રહર બાકી હતા. 1 પ્રહર એટલે 3 કલાક. 9 કલાક બાકી છે. હજી કોઈ સુદેવ નામના ભૂદેવ ગયા ગયા મારો સંદેશો લઈને આવ્યા નથી, ભગવાન હજી આવ્યા નથી, શું પ્રભુને સમાચાર નહીં મળ્યા હોય? આવી રીતે માનવી મનમાં ચિંતવે છે. રુકમણી દેવી મનમાં ચિંતા કરે છે, કેમ હજી સુદેવ મારો સમાચાર લઈને આવ્યા નથી, મારી ચિઠ્ઠી શું નહીં પહોંચી હોય? માનિની મનમાં ચિંતવે કેમ નાના સુંદર શ્યામ. કતાએ કે મારી પ્રને નવસરિયો મારો માનની મનમાં ચિંતવે કે મનાવ્યા સુંદર શ્યામ. પતિ
મનમાં થોડી વાર કેમ થઈ, શું પ્રભુને હું મંજૂર નથી? જો ઈ દ્વારિકાધીશ આજે ના આવે ને તો ગમી ઘૂંટડો પીને પણ મારા પ્રાણનો ત્યાગ કરું, પણ એના સિવાય હું કોઈને પણ વરું નહીં. વરું તો નંદલાલ વરું. આહા, કેવી ટેક, કેવી પ્રતિજ્ઞા, કેવી એની નિષ્ઠા, કેવી એની ભક્તિ. અને આમ જ્યાં મનમાં ચિંતવન કરે છે ને, ભગવાનની મૂર્તિ ચિંતામણી છે, એ જે પુરુષના હાથમાં હોય, જે ચિંતવે એના બધા સંકલ્પ સત્ય થાય છે. રુકમણીના હૃદયમાં ભગવાનનું ચિંતવન થાય છે, એટલે જે સંકલ્પ કરે છે ને એ આજે સત્ય થવાને માટે જઈ રહ્યો છે. આમ જ રુકમણી દેવી ચિંતન કરે છે, વિચાર કરે છે, એ જ વખતે સુદેવ નામના એ ભૂદેવ મહેલમાં આવ્યા છે, જ્યાં રુકમણીનું સ્થાન હતું ત્યાં. અને સુદેવને જોઈ અને રુકમણી દેવી ખુશ થઈ ગયા છે. જેમ રામનું બાણ ધનુષમાંથી શનશનાટ નીકળે ને, એવી રીતે દોડતા દોડતા એ સુદેવ રુકમણીના મહેલે આવ્યા છે. અને રુકમણીએ જોયું, આનંદ્યો વિપ્ર વદન જોઈ વનિતા, મન આનંદ વાદ્યો અપાર. અંબિકા માતાના દર્શન કરવા એ નગરની બહાર જાય છે. દેવી પૂજાનો મિસ લઈ પ્યારી રે ઓ
જાય છે. રસ્તામાં એનો ભાઈ રૂકમી મળ્યો છે, કીધું ક્યાં જાઓ છો? તો કે આપણા કુળનો રિવાજ છે, લગ્ન પહેલાં માતાના દર્શન કરવા અને નારિયેલ ચુંદડી અને અર્પણ કરવાને માટે જવાનું હોય છે, પ્રાર્થના કરવાની હોય છે કે હે માં, અમારા લગ્નમાં કોઈ વિઘ્ન ના આવે, અમારું દાંપત્ય જીવન છે એ મધુર રીતે વ્યતીત થાય, આવી પ્રાર્થના કરવા અંબિકા દેવીને ત્યાં જાઉં છું. રૂકમૈયાને મન માનતું નથી કે આ મારી બેન જાય છે, અને ઓનું કઈ નક્કી નહીં કે એ ક્યાંથી એને ઉપાડી જાય. થોડાક સૈનિકો ભેગા મૂક્યા અને બેનને કીધું રૂકમીએ કે આ બધા સૈનિકો તારી સાથે ચાલશે, તને એકલા નથી જવાનું, કે આ તને વચ્ચે રહેવાનું, અને બધા તારી અડખે પડખે રહેશે. ઓલો દ્વારિકાધીશ વાળો આવી ગયો છે કે એ કઈ નક્કી નહીં, તને ઉપાડી જાય કે હમણાં જ તારા લગ્ન થશે, હા 3-4 કલાકની વાર છે કે. તેદી માં લક્ષ્મીએ વિચાર કર્યો, રૂકમીએ વિચાર કર્યો કે ભાઈ એને તો મેં ચિઠ્ઠીથી એને બોલાવ્યા છે, એટલે તો જાઉં છું, પણ કહેવાય નહીં ને, અમુક વસ્તુ આ પેટમાં હાથમીને રાખવી પડે, ઘણાના પેટ કાચા હોય, સમજે ને, હાવ કાચા એટલે હાવ કાચા, કઈ પેટમાં રહે જ નહીં હતી, જે કઈ કે ને કોઈ તે જ બહાર રોકી નાખે. ઈ માણ હાવ કાચો કહેવાય, એનો વિશ્વાસ ન કરાય, એને કોઈ દિવસ મિત્રતા ન કરાય, એની બાજુમાં ફરકાય નહીં અને એની કોઈ વાત જ ન કરાય, ઈ મારો ક્યારેક માર ખવડાવે આપણને. પેટના કાચા માણે પેટ મોટું હોય પણ કાચું હોય એનું શું કરવું, કાણીગું અવળું મોટું હોય પણ મારું અંદરથી કાંઈ એમાં વિશ્વાસ ન હોય, હે કાણીગું ભલે મોટું હોય પણ અંદર જો મીઠાશ હોય ને તો મોટું કાણીગું બરોબર, નહીં તો એ મોટું પેટ બરોબર નહીં. જેના પેટ પાકા હોય અને વાતને પચાવી જાણતા હોય ને એની સાથે મિત્રતા કરવી. વાત શું હાલતી હતી, આ જાય છે રૂકમી ને વાત રૂક્ષ્મણી દેવીએ કરી નથી કે દ્વારિકાને મેં ચિઠ્ઠીથી બોલાવ્યા છે અને મને જાવું છે એની સાથે, એટલે એ આવ્યા છે. અને ગયા અંબિકા માના દર્શન કર્યા, વંદન કર્યા, પ્રાર્થના કરી, ભગવાનને કરું અંબિકા માએ જે કંઠમાં હાર પહેરેલો હતો ને એ કંઠમાંથી એક પુષ્પ રૂકમિણી ઉપર પડ્યું છે, એટલે માં રૂકમીને ખાતરી થઈ ગઈ કે માના મને આશીર્વાદ મળી જા. અને રૂકમી દેવીએ પોતાનો ઘૂંઘટો ઊંચો કર્યો અને નજર કરી કે દ્વારિકાધીશવાળો ક્યાં છે, ગરુડની ધજા ક્યાં છે. આમ નજર કરી કોઈ દિવસ સૈનિકોએ આ રૂકમણી દેવીનું રૂપ જોયું નતું ને આવું મધુર લાવણ્ય રૂપ જોઈ, અને સૈનિકો એમ કહેવાય કે તેદી બેભાન થઈ ગયા છે, અંતર્યામી પરમાત્મા આવી ગયા છે. અને ગરુની ધજા જોઈ ભગવાન મરક મરક હસે છે અને કહે છે દેવી હાલો હવે તાણું થઈ ગયું છે, આ નહીં તો ઓલા બધા વાય થશે. અને ભગવાન હાથ પકડ્યો રૂકમણીનો અને રથમાં લીધા છે અને ભાગ્યા છે. રથ દોડાવ્યો, દારૂકને કીધું રથ દોડાવો, કે રથ દોડાવ્યો છે. બળભદ્ર આવી ગયા છે, કનૈયાને કહે છે કનૈયા તું ભાભીને લઈ જાય છે, આ બધા વાય થશે એની સંભાળ હું રાખું છું, તમે તમારે જાઓ કે કાંઈ વાંધો નહીં, કે આવું સૈન્ય લઈને આવી ગયા હતા, એને ખબર કનૈયો યારો એટલે કંઈક છમકલું કરીને આવશે, એટલે ભાઈને ખબર હતી, એટલે એ સૈન્ય લઈને આવ્યા છે. અને ભગવાન છે એ ભાગા છે, રૂકમણીનું હરણ થયું છે, રૂકમણી દેવીનું હરણ થયું છે. રૂકમૈયાને ખબર પડી છે, શિશુપાલને કીધું ઓય આ જાય છે તારા હાથમાંથી, કે અને બધાએ ભેગા થયા છે. રૂકમૈયે પ્રતિજ્ઞા કરી જો ઈ દ્વારિકાધીશને હું આજે પકડું નહીં અને બંદીખાનામાં ન નાખું, અને જો હું એને લીધા વગર પાછો આવું તો ફરીવાર કુંદનપુરમાં હું પગ ન મૂકું, કે આવી પ્રતિજ્ઞા કરીને ભાગ્યો છે.
ભગવાનની પાછળ થયો છે. અને એ ન બોલવાનું બોલ્યો, ભગવાને રથ ઉભો રાખ્યો, વિચાર થયો, શું કહેવાય એને, સાળો કહેવાય ને, સારું આપણે આવડે આવડે નહીં પાછું. આ બબરુને વિચાર થયો, એ મારો સાળો સાધ કરતો કરતો આવે છે, આ એની બેન છે, છેલ્લી વાર એનું મુખારવીને જોઈ લે ને, મુખાવીને મોટું મોટું જોઈ લે ને, એ પછી વાંધો નહીં. અને રથ ભગવાને આમ ફેરવ્યો હો, અને લક્ષ્મી દેવી ને કીધું કે હવે આને જોઈ લો છેલ્લી વાર, પછી જોવા નહીં મળે. અને તેડી લક્ષ્મી દેવીએ, રુક્મિણી દેવીએ પ્રભુના ચરણ પકડ્યા, પ્રભુ જો મારો ભાઈ છે હો, કાંઈ કરતા નહીં, કે ગમે એવો હોય તો મારો ભાઈ છે, એને બીજી સજા કરજો, પણ એને મારતા નહીં. ભગવાન કે જો ખોટા નખરા કરશે તો પછી હું મૂકીશ નહીં. કે આ ભગવાને સમજાયો, એ ભાઈ સમજી જા કે આ હવે મારા રથ ઉપર છે, હવે તું આને ઉતારી ન આગે કે. અને પેલા રુક્મિએ કીધું, યુદ્ધ કર મારી સાથે, ભગવાને યુદ્ધ કર્યું છે, બધે મુગટ સહિત રથ સહિત બધે વીખી નાખ્યું, અને પેલાને બંધી બનાવ્યો, દાઢી અડધી કર નાખી, મૂછ અડધી કર નાખી, માથે ટકો મૂંડો અડધો કર્યો અને કાઢી મૂક્યો. રુક્ષ્મણી દેવી વિચાર કર્યો કે મારી આવી સજા કરી મારા ભાઈને, ભગવાન કે જો તે મારવાની ના કીધી એટલે માર્યો નથી, પણ એને આ નટખટ કર્યું, આ કામ કર્યું એટલે ગુસ્સો આવ્યો એટલે માર્યો નથી, જજે કે આ એને જીવતો મૂકી દીધો. રુક્ષ્મણી દેવી કાંઈ બોલ્યા નથી. ભગવાન છે આવ્યા છે, હવે ભગવાનના લગ્ન લેવાશે, હરણ થયું પણ હવે ભગવાનના લગ્ન લેવાશે, માંડો નાખાશે, દાદોગુની જાન આવશે, અને ભગવાનના અને માં રુક્મણી દેવીના લગ્ન થાય છે. મુક્તાનંદ સ્વામીએ કીધું કે લગ્ન થયા, જાડો બધા જનૈયા થયા, માંડવીયા ઈ થયા, અને લગ્નમાં કંઈ પણ બાકી રાખ્યું નહીં. માધવપુરનો માંડવો રે, આવે જાદવ કુળની જાન. આવી રીતે આમ ટચકા કરે, આ વારણા તાર લેવાઈ ગયો, તારો લેવાઈ ગયો, કેટલા બે ભાઈ તમે, એક મોટા તમે, નાના કરા મોટાનું પૂરું ક્યાં ગયો, સારું સારું, ભગવાન સારું કરે તમારું. વારણા લીધા છે પ્રભુના, બધા પૂર્વાસીજનો ખૂબ ખુશ થયા છે. આજે ભગવાન દ્વારિકાધીશના લગ્ન થયા, જન્મ સફળ થઈ ગયો. રુક્મણી દેવીએ જે ધાર્યું હતું એ પ્રમાણે બધા એના સંકલ્પ પૂરા કર્યા છે. ભક્તજનના એ લાડ પાડે એવા છે કરુણાના ધામ, અજમ જન વધારવા આજે પ્રભુ મનુષ્ય જેવા થયા છે. પાવન યશ પોતાનો વિસ્તાર્યો છે. મુક્તાનંદ સ્વામી એના શબ્દોમાં કહે છે, નર નારી જે રુક્મણીનો વિવાહ શીખે ને ગાય, આ કથા સાંભળે, આ કંઠે કરે, આ કથાને ગાય, એને કેવો લાભ થાય. મુક્તાનંદ સ્વામી કહે છે, નર નારી જે રુક્મણીનો વિવાહ શીખે ને ગાય, ના ગુણ કા જાણે.
ઓહ, થાકી ગયા ને હવે. જો મુક્તાનંદ સ્વામી કહે છે, એ આ રુકમણી વિવાહ જે મનુષ્ય ગાય, શીખે, સાંભળે ને, એના બધાય પાપ બળી જાય છે. પાપ બળી જાય એટલું જ નહીં, શું થાય, ભગવાન એના ઉપર પ્રસન્ન થાય છે. શેષજી જેના ગુણને પાર પામી હગ્યા નથી, એવી આ અદ્ભુત કથા છે. મુક્તાનંદ સ્વામી ખાતરી આપે છે, આ કથાને કોઈ કંઠે કરે અને ગાય અને સાંભળે, બધાય પાપ બળી જાય, એનું કામ થઈ જાય, એને મુક્તિ મળી જાય, એનો ઉદ્ધાર થઈ જાય. કરોડો અબજો રૂપિયા દેતા પણ ટેન્ટી ખેલો તોય, ચાર કલાક કાઢો તોય, આવી તમને કથા ક્યાંય આંભરવા મળે નહીં. બોલો દ્વારિકાધીશ કી, બોલો સ્વામિનારાયણ ભગવાન કી.